નમસ્તે. ધોરણ 11 વિષય સંસ્કૃત અલંકાર પરિચય, જેમાં બીજો અલંકાર છે ઉત્પ્રેક્ષા અલંકાર, જેનું લક્ષણ છે સંભાવન મથોત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમન્વય. એટલે કે પ્રકૃત એટલે કે ઉપમેયની તેને સમાન ઉપમાન સાથેની જ્યારે સંભાવના કરવામાં આવે છે ત્યાં ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. એટલે પ્રકૃત એટલે ઉપમેય, બરાબર. તેને સમાન ઉપમાન સાથેની જ્યારે સંભાવના, સંભાવના એટલે કે કલ્પના કે ધારણા કરવામાં આવે ત્યારે ત્યાં ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. હવે ઉપમેય ઉપમાન શું છે એ તમને મેં જ્યારે ઉપમા અલંકાર ભણાવ્યો હતો ત્યારે કહ્યું હતું. ઉપમેય એટલે કે જેની સરખામણી કરવાની હોય, અને ઉપમાન એટલે કે જેની સાથે સરખામણી કરવાની હોય. આ બે તત્વો છે. એટલે કે ઉપમેયની તેની સમાન ઉપમાન સાથેની જ્યારે સંભાવના કરવામાં આવે તે ઉત્પ્રેક્ષા અલંકાર છે. એટલે ઉપમા અને ઉત્પ્રેક્ષામાં સૂક્ષ્મ તફાવત શું છે? તો કે ઉપમામાં કહ્યું કે ઉપમેય છે એ ઉપમાન જેવું છે, બરાબર. આપણે એવું વર્ણન કરીએ ઉપમામાં. જ્યારે ઉત્પ્રેક્ષામાં ઉપમેય જાણે કે ઉપમાન છે એવું વર્ણન જ્યારે કવિ કરવા માગે ને ત્યારે ત્યાં ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. આ એનું લક્ષણ છે. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ. તો સ્ત્રીણામ વિરેજુ મુખ પંકજાની સત્તાની હરમેશુ ઇવ પંકજાની. એ શું કીધું? તો કે સ્ત્રીઓના મુખ કમળ જાણે કે, જો અહીંયા ઈવ શબ્દ છે એ ઉત્પ્રેક્ષાવાચક છે એટલે એનો અર્થ થશે જાણે કે. સ્ત્રીઓના મુખ કમળ જાણે કે મહેલના ઝરૂખામાં જડાયેલા કમળ હોય તેમ શોભતા હતા. સ્ત્રીના એટલે કે સ્ત્રીઓના મુખ પંકજાની એટલે કે મુખરૂપી કમળો, મુખ કમળો ઈવ એટલે કે જાણે કે હરમેશુ સત્તાની પંકજાની. હરમેશુ એટલે કે મહેલમાં સત્તાની એટલે કે ચડાયેલા પંકજાની એટલે કે કમળો હોય તેમ વિરેજુ એટલે શોભતા હતા. હવે અહીં મુખ છે એ ઉપમેય છે, બરાબર. મુખ શું છે? ઉપમેય છે. અને કમળ છે તે ઉપમાન છે. અહીં ઉપમેય એટલે કે મુખની ઉપમાન કમળ તરીકે સંભાવના દર્શાવવાની ઈચ્છા છે, આથી અહીં ઉત્પ્રેક્ષા અલંકાર છે. આપણે લક્ષણમાં જોયું હતું, શું જોયું હતું? તો કે ઉપમેયની તેને સમાન ઉપમાન સાથેની જ્યારે સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. તો અહીંયા ઉદાહરણમાં ઉપમેય કોણ છે? તો કે મુખ, બરાબર, મુખ પંકજાય. અને ઉપમાન કોણ છે? તો કે પંકજાય. એટલે મુખરૂપી કમળો જાણે મહેલમાં જડાયેલા કમળો હોય તેમ શોભતા હતા. અહીં ઈવ શબ્દ છે એ જાણે કે એટલે કે ઉત્પ્રેક્ષાવાચક છે. જ્યારે ઉપમામાં ઈવ શબ્દનો અર્થ થાય છે જેવું, બરાબર. અહીં ઉત્પ્રેક્ષાવાચક એવો શબ્દ છે માટે તેનો અર્થ જાણે કે એવો થાય છે. જો નીચે મેં લખેલું છે કે ઉત્પ્રેક્ષા અલંકારમાં ઈવ અભ્યયનો અર્થ જાણે કે એમ લેવાય છે, અને ઉત્પ્રેક્ષામાં સંભાવના ધારણા કે કલ્પનાનું તત્વ હોય છે. તો હવે આપણને ખ્યાલ કેવી રીતે આવે કે આ ઉત્પ્રેક્ષા અલંકાર છે કે ઉપમા અલંકાર? તો ઉત્પ્રેક્ષા અલંકાર છે એમાં ઈવ શબ્દ ક્રિયાપદ સાથે આવે છે, ક્રિયાપદ સાથે તેને લેવાનો હોય છે. અને ઉપમા અલંકારમાં ઈવ શબ્દ છે કારક પદ સાથે આવે છે.